જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદની શરૂઆત થતાં જ લોકો દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવતા હોવાની અફવાઓ સાંભળી રહ્યા છે. આવી અફવાઓના પગલે નદી કિનારે વસતા લોકો ભયભીત થતા હોય છે, ત્યારે તેમનો આ ભય દૂર કરવા માટે અમારા સંવાદદાતા હરીશ ઠાકોર અને મહેશ ચૌધરીએ દાંતીવાડા ડેમ ઉપર પહોંચી વર્તમાન સમયમાં ડેમની શું પરિસ્થિતિ છે તે અંગે તમામ માહિતીઓ મેળવી હતી. તો વાત કરીએ હરીશ ઠાકોરથી અને ડેમની વર્તમાન પરિસ્થિતિ શું છે તે જાણીએ. હરેશ, દાંતીવાડા ડેમની વર્તમાન પરિસ્થિતિ શું છે? હા, જે ચોક્કસ જણાવીશ કે દાંતીવાડા ડેમની અત્યારે વર્તમાન પરિસ્થિતિ શું છે. છેલ્લા કેટલાક દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડેમને લઈ એક અફવા ચાલી રહી છે કે લોકો દ્વારા વારંવાર કોલ કરીને અમને પણ પૂછવામાં આવી રહ્યું છે કે ડેમમાંથી પાણીના દરવાજા કેટલા છોડવામાં આવ્યા છે અને પાણી કેટલું છોડવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ એવી બિલકુલ નથી. જે આ પરિસ્થિતિનું ખંડન કરવા માટે જ આપણી ટીમ આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જળાશય એવા દાંતીવાડા ડેમની મુલાકાતે પહોંચી છે. તો અત્યારે તમે જોઈ શકો છો દાંતીવાડા ડેમની અંદર પાણીની આવક જે 567.70 ફૂટ જોવા મળી રહી છે. તમને હું મારા કેમેરામેનને સહયોગી કેમેરામેન પ્રકાશને કહીશ કે તમને બતાવશે. અહીંયા તમે જોઈ શકો છો કે 568 ફૂટ સુધી પણ પાણીનું લેવલ પહોંચ્યું નથી. આ ઉપરાંત વાત કરીએ હવે ડેમના દરવાજામાં પાણી છોડવાની, તો તમને અમારા કેમેરામેન બતાવશે ડેમના દરવાજાની સ્થિતિ શું છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે પણ લગભગ 10-11 ફૂટ જેટલા ઊંચા લેવલ સુધી પાણી પહોંચશે, ત્યારબાદ દરવાજાના લેવલને ટચ કરશે અને ત્યારબાદ પાણીની આવક સારી રહેશે તો નદીમાં પાણી છોડવાની શક્યતાઓ બની રહેશે. એટલે કે અત્યારે વર્તમાન પરિસ્થિતિ જોતાં તો કોઈ જ સંજોગોમાં એવું જોવા નથી મળી રહ્યું કે ડેમમાંથી પાણી છોડવાની નોબત આવી શકે. જી હા, એ ચોક્કસ છે કે દાંતીવાડા ડેમની અંદર છેલ્લા 20-30 દિવસની અંદર લગભગ 36 ફૂટ જેટલા નવા પાણીની આવક થઈ છે. કારણ કે ડેમની જે ડેડ સપાટી હતી 531 ફૂટ હતી, તે અત્યારે વધીને 567.70 ફૂટ જેટલી થઈ ચૂકી છે. એટલે ચોક્કસ કહી શકાય કે ડેમની અંદર નવા પાણીની તો આવક થઈ છે અને હજી પણ પાણીની આવક ચાલુ છે. તો ડેમમાં જે પાણીની આવક થઈ રહી છે તેને લઈ સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે ડેમમાં જે પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે તેનાથી આગામી રવિ સિઝનમાં 2 PH માટે પાણી આપવાની પોસિબિલિટી સર્જાઈ છે અને જેનાથી ખેડૂતોમાં એક રાહતના સમાચાર છે. આ ઉપરાંત વાત કરીએ તો આ ડેમની અત્યારે ડેમમાંથી લગભગ 45,000 ચોરસ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના કુલ 67 ગામો અને પાટણ જિલ્લાના 49 ગામોને દાંતીવાડા ડેમ સિંચાઈ માટે પાણીનો પુરવઠો પૂરો પાડે છે. એટલે કે 110 જેટલા ગામોની અંદર દાંતીવાડા ડેમના પાણીથી સિંચાઈ કરવામાં આવે છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લા અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની એક જીવાદોરી સમાન દાંતીવાડા ડેમને કહી શકાય. દાંતીવાડા ડેમ જે બનાસકાંઠા જિલ્લાના 3 મુખ્ય જળાશયો આવેલા છે તેમાંનો એક છે. સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમમાં અત્યારે પાણીની આવક તો નહિવત છે, પરંતુ આજની વર્તમાન પરિસ્થિતિની અત્યારની કરંટ સ્થિતિની વાત કરીએ તો દાંતીવાડા ડેમમાં અત્યારે પણ 2400 ક્યુસેકની આવક ચાલુ છે. વધુમાં ડેમના અધિકારીઓ સાથે વાત કરતાં અમને જાણવા મળ્યું કે જે સ્વરૂપગંજ પાસે એક બનાસ ડેમ આવેલો છે તેમાં પણ હજી 12 ફૂટ જેટલું પાણી ખૂટી રહ્યું છે. તેના કારણે આપણા ડેમમાં પાણીની આવક વધતી નથી. જો ઉપરવાસમાં ભારે વરસાદ થશે અને બનાસ ડેમની અંદર પાણીનો બનાસ ડેમ ઓવરફ્લો થશે ત્યારે બનાસકાંઠા જિલ્લાના આ મુખ્ય જળાશય એવા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થશે અને સ્વાભાવિક છે કે એ પાણી આવશે ત્યારે બનાસકાંઠા જિલ્લા અને જે દાંતીવાડા ડેમના બનાસ નદી ઉપર આવેલા કેચમેન્ટ વિસ્તારમાં થતા વરસાદનું પાણી, બનાસ ડેમનું પાણી એક સાથે મળી અને દાંતીવાડા ડેમમાં પાણીનો ફ્લો વધારશે, જેના કારણે ડેમની સપાટી ઝડપથી વધશે. આ ઉપરાંત વાત કરીએ તો અત્યારે તો એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે જો બનાસ ડેમ જે ઉપરવાસમાં બનેલો છે તે ભરાઈ જશે ત્યારબાદ તેમાંથી જે પાણી આવશે અને ચોમાસું હજી 1-1.5 મહિના જેટલું બાકી છે ત્યારે ડેમની સપાટી અત્યારની સ્થિતિ અને આવક અને વર્તમાન પરિસ્થિતિ જોતાં 580 ફૂટ સુધી થાય તેવું જોવા મળી રહ્યું છે. ગયા વર્ષે પણ ડેમની સપાટી ચોમાસાના અંતિમ તબક્કામાં 577 ફૂટ સુધી પહોંચી હતી અને અત્યારની વાત કરીએ તો અત્યારે પાણી 567.70 ફૂટ સુધી પહોંચી ચૂક્યું છે. એટલે કહી શકાય કે હજુ પણ 10 ફૂટ ગયા વર્ષ કરતાં ઓછું જોવા મળી રહ્યું છે. ત્યારે આશા રાખીએ કે ઉપરવાસમાં ડેમ વરસાદમાં વધારો થાય. આ ઉપરાંત દાંતીવાડા ડેમમાં જે બનાસ નદી છે અને કેચમેન્ટ વિસ્તારની અંદર વરસાદમાં વધારો થાય કે જેનાથી દાંતીવાડા ડેમની અંદર પાણીની આવક વધે તો બનાસકાંઠા જિલ્લાના ગામો જે સિંચાઈ આધારિત બનાસ ડેમ ઉપર છે તે લોકોને 3-3 ખેતીની 3-3 સિઝનમાં પિયત માટે પાણી મળી રહે. હરેશ ઠાકોર, BK News Channel, ડીસા.